પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે પહોંચી ગયા છીએ ભાગ સાત ઉપર. તો સેવન્થ પાર્ટ ઉપર જઈએ એની પહેલાં એક થી બે વાતો ડિસ્કસ કરી દેવી છે મારે. પહેલાં તો આપણે વાત કરવાની હતી સ્ટાર્ટિંગમાં વિજ્ઞાનની. વિજ્ઞાનમાં આપણે, મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, કેમેસ્ટ્રીને ડિસ્કશનમાં આપણે 50% સિલેબસ કવર કરી લીધો છે ટેક્સ્ટબુકનો. તો શું આપણે આ કેમેસ્ટ્રી જે છે એટલું કર્યા પછી પૂર્ણ થઈ જશે? તો આન્સર ઇઝ નો. જે છે કેમેસ્ટ્રી આપણે અહીંયા કરીએ છીએ ટેક્સ્ટબુક, એના પછી પણ ઘણો મોટો પોર્શન જે છે એ પેન્ડિંગ છે. પોર્શન જે છે એને અલગથી કવર કરવામાં આવશે. ઓકે, તો એનું જે ટાઇટલ હશે એ પાઠ્યપુસ્તક આધારિત નહીં હોય, તેને જે છે આપણે અલગ નામથી ડિસ્કસ કરીશું. જેમ કે આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું રાસાયણિક સૂત્રો. તો રાસાયણિક સૂત્રો ટેક્સ્ટબુકના જોયા હતા અને એ પછી જનરલી બીજી એક્ઝામમાં જે પૂછાય છે એની લિસ્ટ આપણે જોઈ હતી. તો ટ્રાય કરીશું દરેક વસ્તુ જે છે એના એક છેડા સુધી પહોંચી આપણે. અને ઇનફેક્ટ હું કોઈ ટોપિક મિસ આઉટ કરું અથવા તમારા ધ્યાનમાં કોઈ નવો ટોપિક આવે તો તમે જરૂરથી એને મને કમેન્ટમાં જણાવો, તો હું એને એડ કરી શકું. આગળ વધીએ છીએ. સૌથી પહેલા કાજલબેન, હર્ષિતાબેન, થેન્ક યુ. પછી છે કિશનભાઈ. કિશનભાઈનું એવું કેવું છે કે પીડીએફ મળી નથી. અહીંયા થોડા ટેસ્ટિમોનિયલ્સ જે મેં અહીંયા એડ કર્યા છે આપણે થોડા આન્સર આપીએ જે કોઈ મિત્રોના કમેન્ટ્સ આવે છે. કિશનભાઈનું એવું કેવું છે પીડીએફ મળી નથી. તો પીડીએફ જે છે મેં રિસેન્ટલી અગેન સેકન્ડ ટાઈમ પોસ્ટ કરી છે જીપીએસસી એક્સ. ટેલિગ્રામમાં સર્ચ કરી શકો છો જીપીએસસી એક્સ. ત્યાંથી તમને આ બધી જ અત્યાર સુધીના સેવન પાર્ટ્સ આવ્યા છે અને ઓલમોસ્ટ મેં 6 પાર્ટની જે છે એ પીડીએફ મૂકી દીધી છે. આ સેવન્થની જે છે આ લેક્ચરની સાથે સાથે જ મૂકી દેવામાં આવશે. પછી છે કાર્તિકભાઈ. કાર્તિકભાઈનું એવું કેવું છે પ્લે લિસ્ટ કેમ નથી. તો હિયર યુ કેન સી પ્લે લિસ્ટ જે છે બનાવી દીધી છે. ઓકે, બધા પાર્ટ જે છે અહીંયા તમને મળી રહેશે, અહીંથી તમે એડ કરી શકો છો તમારી સાથે. પછી છે અયાનભાઈ. આવી જ રીતે સ્ટાન્ડર્ડ 9 જે છે એને પણ કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, તો બેઝિકલી આપણે અત્યારે સ્ટાન્ડર્ડ 10 ઉપર છીએ અને સ્ટાન્ડર્ડ 10માં પણ કહી દઈએ કે 7th 6th ચેપ્ટર ઉપર પહોંચી ગયા છીએ. તો આ 6 ચેપ્ટર જે છે આ બધા કેમેસ્ટ્રીના જ છે. હવે જે 7th છે ત્યાંથી બાયોલોજી છે, પછી સેકન્ડ હાફ જે છે આપણું ફિઝિક્સ હશે. તો ધોરણ 10 સ્ટાન્ડર્ડ 10 જે પતી જાય એના પછી આપણે પાક્કું સ્ટાન્ડર્ડ 9 ઉપર જઈશું. આપણે એનસીઆરટી જે છે એને રિવર્સમાં કવર કરીશું, 10, 9, 8 અને 7. ઓકે, 7 સુધી કમ્પ્લીટલી લઈ લઈશું એઝ અ જનરલ સાયન્સનો ક્રેશ કોર્સ. તો અયાનભાઈનો આપણો જે ક્વેશ્ચન છે ક્લિયર થઈ ગયો. ધવલભાઈનું કેવું છે કે એનસીઆરટી જનરલ સાયન્સના 2-3ની પીડીએફ ગ્રુપમાં નથી. ઓકે, તો આને મેં અગેન પોસ્ટ કરી દીધું છે, તમારે હવે સર્ચ કરવું નહીં પડે. તો મેં 1-5 સુધીની જે છે પોસ્ટ કરી દીધી છે અને આજનો જે છે એ પણ હું એડ કરી દઈશ. તો આ બધી તમને પીડીએફ મેં તમને કીધું જીપીએસસી એક્સ સર્ચ કરશો એટલે મળી જશે અને કમેન્ટ જે છે એને પણ પિન કરી હશે તો એ તમે ત્યાંથી જોઈ શકો છો. કન્ટિન્યુ રાખો આફ્ટર ચેપ્ટર 4. ઓકે, ચેપ્ટર 4 પછી મારે થોડો ડિલે થઈ ગયો અમુક ડેઝનો. તો હું કન્ટિન્યુ હું ટ્રાય કરીશ કન્સિસ્ટન્સી મારી મેન્ટેન કરવાનો. ડેલી હું વિડીયો આના ઉપર લઈને આવું, એટલીસ્ટ અલ્ટરનેટિવ ડે ઉપર જે છે આ વિડીયો હું કન્ટિન્યુ કરું એ હું ટ્રાય કરીશ. તો પહેલા દરેક મિત્રોનો આભાર છે, કન્ટિન્યુ કરું છું. અને આ પીડીએફ જે છે તમને ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેશે. તત્વોનું આવર્તી વર્ગીકરણ, પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. હવે આપણે જો ડાયરેક્ટલી રૂટ ઉપર અટેક કરીએ, મૂળ ઉપર અટેક કરીએ, એલિમેન્ટ શું છે હજુ સુધી આપણે ક્યાં ભણી ગયા એલિમેન્ટ વિશે, ક્યાંય નામ સાંભળ્યું હતું? તો હું તમને એક બેકગ્રાઉન્ડ આપું. હાઇડ્રોજન, કાર્બન, નાઇટ્રોજન, ફ્લોરિન, ક્લોરિન આ બધું શું હતું? પછી આની પહેલાંના ચેપ્ટરોમાં આપણે જોયું હતું ધાતુ કોને કહેવાય છે, અધાતુ કોને કહેવાય છે. તો આ બધાને હવે આપણે મિક્સ કરીને એક વસ્તુ બનાવવાના છીએ જેને કહેવાય છે પીરિયોડિક ટેબલ. પીરિયોડિક ટેબલનું જ નામ છે આવર્ત કોષ્ટક. આપણું ચેપ્ટર જે છે ઇટ ઇઝ બેઝડ ઓન પીરિયોડિક ટેબલ અને ચેપ્ટરનું નામ છે તત્વોનું આવર્તી વર્ગીકરણ, પીરિયોડિક ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ. તો ધાતુ અધાતુના આપણે ગુણધર્મો યાદ રાખવાના હતા, મેં તમને કીધું હતું એ અગાઉના લેક્ચરમાં. યાદ ના હોય તો નો ઇસ્યુ, તમે એકવાર ફરીથી 1.5x પ્લેબેક સ્પીડ ઉપર તમે આ વિડીયો અગાઉના વિડીયો જે છે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. તો આ બધા ધાતુ અધાતુ અર્ધધાતુ જે કંઈ પણ વાયુ છે પ્રવાહી છે દરેકની આપણે વાત કરી હતી. આજે છે એનું વર્ગીકરણ કરીશું. હવે વર્ગીકરણ જે છે એ 3 અલગ અલગ સાયન્ટિસ્ટ કરે છે. જોઈએ છે કયા સાયન્ટિસ્ટને છે સફળતા મળે છે અને એનો બેકગ્રાઉન્ડ શું છે. એન્ડ ઓફ ધ લેક્ચર તમને આ બધા પ્રશ્નોનો જવાબ મળી જશે. આ બધો આપણો જે સારાંશ છે, ડોબ્રેનર, મેન્ડેલિફ જે છે, પછી ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ શું છે, પરમાણ્વીય દળ વિશે માહિતી અને ઓવરઓલ આપણી જે મેઇન કોર્સ જેને કહીએ છીએ આવર્ત કોષ્ટક, પીરિયોડિક ટેબલ. આ બધી વસ્તુ જે છે આજના લેક્ચરની છે. હવે અહીંયા તમે આ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર એક બહુ જ મોટું બોક્સ. તો આ બોક્સની અંદર તમે લાસ્ટ ડિજિટ ફાઇન્ડ કરો, લાસ્ટ ડિજિટ તમને મળશે. તો હા, અહીંયા નીચેની સાઈડ આવી જાઓ. આ લાસ્ટ ડિજિટ અહીંયા આપણો મળી ગયો છે, આ લાસ્ટ નંબર છે આપણો. તો પીરિયોડિક ટેબલ જે છે
તેની અંદર કેટલા એલિમેન્ટ રહેલા છે? પીરિયોડિક ટેબલની અંદર 118 ફોન નાવ અત્યારે 118 છે. અલગ અલગ બુકમાં જે છે અલગ અલગ નંબર આપવામાં આવ્યા છે, પરંતુ વિલ સ્ટીક ટુ 118. એનું કારણ એ છે કે આપણી ટેક્સ્ટ બુકમાં પણ 118 આપવામાં આવ્યા છે. હવે આપણી ટેક્સ્ટ બુક જે છે એનો સિલેબસ 2018 છે, એટલે 2018 પછી જે છે આપણી બુક અપડેટ થઈ નથી. હા, નો ડાઉટ ઇન્ટરનેશનલ સાઇટ ઉપર 120 પ્લસ જે છે એલિમેન્ટ થઈ ગયા છે, બટ આપણે જે છે ટેક્સ્ટ બુકને ફોલો કરીશું, કારણ કે આપણા માટે એકમાત્ર ઓથેન્ટિક સોર્સ ફોન નાવ જે છે એ છે આપણી ટેક્સ્ટ બુક. તો આપણે યાદ રાખીશું 118. ઘણી બધી પબ્લિકેશન 120 યુઝ કરે છે, ઘણા લોકો એવું લખે છે 120થી વધારે, પરંતુ આપણે 118ને જ ફોલો કરીશું. ઓકે, જે આની પહેલાં 2018 પહેલાંની આવૃત્તિ હતી એની અંદર 116 હતા, 110-વાળી એક આવૃત્તિ હતી. તો આ બધી જે છે હવે બદલાઈ ગઈ છે, હવે આપણે 118 ઉપર આવી ગયા છે. અને આપણી જોડે આપણી સમક્ષ અહીંયા ટેબલ છે, ટેબલ વિશે માહિતી લઈશું. ઇવન ઇનફેક્ટ હું ટેબલ ઉપર એક અલગથી વિડીયો લઈને આવીશ, કારણ કે આ બહુ જ મોટું એક અલગ જ ચેપ્ટર છે. તો ટેબલમાંથી પૂછાઈ શકે તેવા પ્રશ્નો આવા ટોપ ઓનલાઈનર જે છે એને બનાવી દઈશું, જેથી કરીને ડાયરેક્ટલી એને એબ્સોર્બ કરવામાં મદદરૂપ બની રહે. તો કુલ 118 એલિમેન્ટ છે, એટલે કે તત્વો છે, તેની અંદર 94 જે છે કુદરતી રીતે મળી આવ્યા છે. હવે એવું કીધું કે 94 જે છે ને નેચરલી આપણને મળી આવ્યા છે, તો અહીંયા તમે જો હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ આ બધી અહીંયા ઓલમોસ્ટ એવું કહી દઈએ આપણે 80% એલિમેન્ટ જે છે અહીંયા નેચરલી મળી આવ્યા છે. જેમ કે જો પ્લેટિનમ, તો પ્લેટિનમના તાર આપણે જોઈએ છીએ, પછી એની બાજુમાં એયુ એટલે મેં તમને અગાઉના ચેપ્ટરમાં કીધું હતું, ઓરમ એટલે ગોલ્ડ એટલે સોનું, એને એટલે સોડિયમ એટલે મીઠું ક્ષાર, પછી જે લિથિયમ હાઇડ્રોજન, પછી અમુક વાયુ છે, અમુક ગેસ છે. તો અલગ અલગ તત્વો, ખનિજો, મિનરલ્સ, ધાતુ, અધાતુ, અર્ધધાતુ જે છે આ રીતના 118 આવર્ત કોષ્ટકમાં આવેલા છે. તો 118 જે છે આપણો એક ન્યુમેરિકલ જે પ્રશ્ન બની ગયો, ટોટલ એલિમેન્ટ્સ છે 118, એની અંદર કુદરતી રીતે મળ્યા છે 94. બાકી અપર પાર્ટ જે છે ઇમ્પોર્ટન્ટ નથી. મૂવિંગ ઓન, ફર્સ્ટ કન્સેપ્ટ છે ચેપ્ટરનો જે છે ડોબરે નામની ત્રિપુટી. મેં તમને અગાઉ પણ કીધું હતું ત્રિપુટી જે છે એ બહુ જ કામમાં આવશે. જો આપણે એસિડ, બેઝ અને સોલ્ટ જે છે ક્ષાર એ ચેપ્ટરમાં મેં કીધું હતું કે લાલ, બાલ અને પાલ, પછી એના પછી મેં વાત કરી હતી પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. તો અલગ અલગ બહુ બધી જે છે ત્રિપુટીની મેં વાત કરી હતી. તો અહીંયા હવે વાત કરવામાં આવી છે ડોબરે નામની ત્રિપુટી. તો ગમે ત્યારે ત્રિપુટી વર્ડ દેખાય અથવા ત્રિપુટી રિલેટેડ કંઈ પણ જોવા મળે તો આપણે યાદ રાખી લેવાનું છે. જેમ કે જો એક હું તમને એક શોર્ટ ટ્રિક કહું છું, MJG ઇન્ડિયન હિસ્ટ્રીનો બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, મવાલવાદ, જહાલવાદ અને ગાંધીવાદ. તો આ રીતે ત્રિપુટી ક્યાં પણ જોવા મળે અથવા કોઈ પણ વસ્તુમાં ત્રણ ટાઈપ પડે છે અથવા ટુ ટાઈપ પડે છે, તો એને થાય ત્યાં સુધી યાદ રાખવાનો ટ્રાય કરીશું. હવે ડોબરેનર કોણ છે? જ્હોન વુલ્ફગેંગ ડોબરેનર. તો આપણે શોર્ટ નેમ ડોબરેનર બરાબર હતું. ડોબરેનર જે છે જર્મનીના હતા, તેઓ ઔષધીય વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો, પછી પાછળથી કેમેસ્ટ્રીમાં તેમને રસ પડે છે, વિશ્વવિદ્યાલય કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, પરંતુ અહીંથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તેમણે સૌ પ્રથમવાર પ્લેટિનમ ઉદ્દીપક તરીકેનું અવલોકન કર્યું હતું. તો હું તમને રિવાઇઝ કરવા માંગીશ, પ્લેટિનમ તો અહીંયા મેં તમને બતાવ્યું સમવેર ઓવર હિયર, પ્લેટિનમ 78 નંબર પર છે. તો ડોબરેનર ભાઈ જે છે તેમણે પ્લેટિનમ એટલે કે PT જે છે તેને ઉદ્દીપક તરીકે વાપરવાનું દર્શાવ્યું હતું. હી વોઝ ફર્સ્ટ એવર સાયન્ટિસ્ટ ટુ ડુ ધીસ. તો જો ઉદ્દીપક તરીકે કોઈ વસ્તુને બતાવવામાં આવે, મેં તમને અગાઉ પણ કીધું હતું ઉદ્દીપક કોને કહેવાય છે, તો ઉદ્દીપક એને કહેવાય છે, સપોઝ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે અહીંયા કોઈ વસ્તુ છે એની અંદરથી કોઈ બીજી વસ્તુ બનાવવાની છે, તો આ જે પ્રક્રિયા છે એને આપણે ઝડપી બનાવવી પડશે. તો આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એની અંદર ઉદ્દીપક ઉમેરવામાં આવે છે. ઓકે, તો અહીંયા ક્યાંક પ્લેટિનમ લખીશું એટલે આ પ્રક્રિયા ઝડપી બનશે. તો ઉદ્દીપકની વ્યાખ્યા શું હતી? કે પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને પ્રક્રિયાના જે નિપજ છે એને કોઈ અસર કરતો નથી. માની લો કે એ અસર કરે છે તો એને ઉદ્દીપક નહીં કહેવાય, તો એ અહીંયા આવી જશે એક્સ પ્લસ સમથિંગ જે કંઈ પણ આવતું હશે. તો અસર નથી કરતો એ છે ઉદ્દીપક. ઉદ્દીપક અલગ અલગ આવે છે, જેમ કે એક છે NI, અગાઉના ચેપ્ટરમાં જોયું હતું નિકલ, NI, પછી છે PT એટલે કે પ્લેટિનમ. તો આવું પુરવાર કોણે કર્યું છે? તો આવું પુરવાર કરી બતાવ્યું છે ડોબરેનર દ્વારા. તો આ તો એક એક્સપેરિમેન્ટ થઈ ગયું, આ એક વનલાઇનર થઈ ગયું કે પ્લેટિનમનો ઉદ્દીપક તરીકે ઉપયોગ કરવાનું અવલોકન કોણે આપ્યું હતું? તો જ્હોન ડોબરેનરે. આ સિવાય તેમને ત્રિપુટીનો કન્સેપ્ટ આપ્યો હતો, બટ બેઝિકલી એમાં શું હતું, આગળ જઈને એમાં કન્ક્લુઝન મળ્યું નહીં, તો ઇટ વોઝ એન ફેલિયર. તો ત્રિપુટી તરીકે શેનો શેનો ઉપયોગ કર્યો હતો? એમણે એવું કીધું હતું, જસ્ટ ઓવરવ્યૂ આપી દઉં, કે આ બે વસ્તુ લઈએ તો આ બંનેનો સરેરાશ પરમાણુ ક્રમાંક જે છે એ આના જેટલો હશે. તો
તો લિથિયમ કેલ્શિયમ જે અને ક્લોરિન તો આ રીતે તમને ખાલી આ બધાના નામ ખ્યાલ હોવા જોઈએ ત્રિપુટી લાઇનમાં યાદ નહીં હોય તો પણ ચાલશે ઉપરથી નીચે અથવા ડાબાથી જમણી યાદ નહીં હોય તો પણ ચાલશે બસ યાદ રાખો ડોબરેરનની ત્રિપુટીઓ કઈ કઈ હતી ખાલી એકવાર બેઝિક ફંડા યાદ હોવો જોઈએ ઇઝી છે અને દરેકના નામ આવડવા જેવા છે તો આ રીતના જે ત્રિપુટી આપવામાં આવી છે પરંતુ અહીંયા એક ટ્વિસ્ટ છે હવે જે ડોબરેના જે હતા તેમણે ત્રિપુટીનો નિયમ આપ્યો પછી વિશ્વમાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ તેમને ચેલેન્જ કર્યા તેમાં ફર્સ્ટ એવર સાયન્ટિસ્ટ હતા ન્યુલેન્ડ કારણ કે તેમણે જે છે આ કન્સેપ્ટને મોડિફાઈ કર્યો અને એક નિયમ આપ્યો અષ્ટકનો નિયમ હવે આપણને ખ્યાલ છે સંગીતના સૂરો કેટલા છે તો સંગીતના સૂરો છે સાત તો ન્યુલેન્ડ જે હતા તેમણે એવું કીધું કે આ અષ્ટકનો નિયમ છે એ સંગીતના સાત સૂરો જેવો જ છે તો આપણે કઈ રીતે કીધું એને આપણે જોઈએ છીએ નેક્સ્ટ સ્લાઇડમાં સૌથી પહેલા અહીંયા ડેટા જોઈએ 1866 1866માં જ્હોન ન્યુલેન્ડ આવે છે અને તે શું કરી દે છે જે પરમાણુય દળ છે તેને ચડતા ક્રમમાં ગોઠવી દે છે તત્વોના પરમાણુય દળને પરમાણુય દળ છે એટોમિક માસ છે તો એ બધા શું છે આ બધા જે નંબર અહીંયા નોટિફાઈ કરીને આપવામાં આવ્યા છે એ બધા પરમાણુય દળ છે આ અત્યારે વાત કરી રહ્યા છીએ આપણે પહેલા આપણે ડોબરેરાની વાત કરી ઓકે અને હવે આપણે વાત કરી રહ્યા છીએ ન્યુલેન્ડની તો આ બંને સાયન્ટિસ્ટ જે આવ્યા છે એ બંને હજુ શું કરી રહ્યા છે તો આ બંને સાયન્ટિસ્ટ હજુ આ ટેબલ બનાવવાનો ટ્રાય કરી રહ્યા છે હજુ સુધી આ ટેબલ બન્યું નથી પહેલો શું ટ્રાય હતો આમને ત્રિપુટી બનાવી દીધી તો ત્રિપુટી શું થી મિઝરેબલી ફેલ થઈ અને ન્યુલેન્ડે શું કર્યું અષ્ટકનો નિયમ આપ્યો એમને શું કર્યું આઠ આઠ જે છે એક સાથે ગોઠવ્યા કારણ કે અહીંયા જો આ જો આ સાત છે બરાબર તો આઠમાંથી ગુણધર્મ બદલાય છે તો બેઝિકલી આ જે છે એ ખૂબ જ નજીક પહોંચી ગયો કહેવાય છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ ખૂબ જ નજીક કહી શકાય ટેબલની તો જો એમને શરૂઆત કરી હાઇડ્રોજનથી તો અહીંયા ફરીથી ટેબલ પર હું એકવાર લઈ જઈશ આપણે જો ફર્સ્ટ એવર એલિમેન્ટ કયો છે હાઇડ્રોજન તો કહી શકાય કે ન્યુલેન્ડ જે હતા જ્હોન ન્યુલેન્ડ 1866 તેઓ ખૂબ જ નજીક હતા સેનાથી નજીક હતા તો આવર્ત કોષ્ટક બનાવવાના ખૂબ જ નજીક હતા આપણે હજુ અઝ્યુમ કરી લેવાનું છે કે આવર્ત કોષ્ટક જેવી કોઈ ઘટના બની નથી આપણે હજુ આવું કોઈ કોષ્ટક જોયું જ નથી તો ડોબરેની ત્રિપુટી તો ફેલ ગઈ હવે સેકન્ડ છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ અષ્ટકનો નિયમ એટલે એવું કીધું કે આઠ એલિમેન્ટ આવે એના પછી આઠ બીજા જે આવે છે આ બંનેના ગુણધર્મો અલગ અલગ હોય છે તો આ રીતે આઠ આઠના ભાગ પડે છે એને જ અષ્ટકનો નિયમ કહેવામાં આવે છે તો એમને બેઝિકલી જે ટેબલ બનાવ્યું પહેલાં એક બહુ સારું સ્ટેપ લીધું ચડતા ક્રમમાં ગોઠવી દીધા પછી એમને એવું કર્યું કે હાઇડ્રોજનથી શરૂઆત કરી આ પણ બહુ સારું સ્ટેપ કારણ કે ફર્સ્ટ એવર હાઇડ્રોજન હતું પરંતુ એમનું ટેબલ જે છે ખૂબ જ નાનું હતું 56 એટલે કે થોરિયમ એટલે કે TH સુધી જ તેઓ પહોંચી શક્યા તો બેઝિકલી ફર્સ્ટ એવર વાત છે કે આમનું જે કન્ક્લુઝન હતું એ સાચું હતું પહેલું હાઇડ્રોજન હતું પછી 56 ઉપર થોરિયમ હતું અને ઓલમોસ્ટ આ રીતે એમને બંધ બેસતું બન્યું હતું જેનું નામ આપ્યું છે અષ્ટકનો સિદ્ધાંત અને સમય જતાં તે ન્યુલેન્ડના અષ્ટકના સિદ્ધાંત તરીકે જાણીતું બન્યું છે તો મેં તમને સૂરોની વાત કરી હતી રાઈટ તો આપણે સૂરો પર ચર્ચા કરીએ જો સંગીતના સાત સૂરો કયા છે તો સંગીતના સાત સૂરો છે સા રે ગ મ પ દ ની ઓકે ઘણી વાર એવું બનતા છે પાછળથી ફરીથી સા રિપીટ કરો છો તો રિપીટ નહીં થાય એ સેકન્ડ વર્ષ છે સેકન્ડ ટાઈમ ફરીથી સ્ટાર્ટ થઈ જાય છે તો સા રે ગ મ પ ની જે છે સંગીતના સાત સૂરો છે તો અહીં જે ન્યુલેન્ડ જે છે 1866 અષ્ટકનો નિયમ એમને કીધું કે અમારે પણ સેમ એના જેવા સૂરો બની રહ્યા છે જો ડો ડો રે મી ફા સો લા ટી તો આવું તેમને કમ્પેરિઝન કર્યું ભલે આપણને અહીંયા ટિપિકલ લાગે છે બોલવામાં બંધ બેસતું નથી પરંતુ આ કમ્પેરિઝન કર્યું કોણે કર્યું તો ન્યુલેન્ડે જ્હોન ન્યુલેન્ડે કર્યું છે તેમને આપ્યો હતો અષ્ટકનો નિયમ પૂછવામાં આવે કોને શું આપ્યું હતું તો ડોબરેને જે છે ત્રિપુટી આપ્યું હતું અને ન્યુલેન્ડ જે છે તેમને અષ્ટકનો નિયમ આપ્યો હતો તો બંને જે છે બહુ જ ઇઝી છે યાદ રહી જાય એઝ અ વન લાઇનર આપણે તો હાલમાં સમજી રહ્યા છીએ આવા જ કોષ્ટકની સૌથી નજીક પણ પહેલાં પહોંચ્યું હતું તો અમને જે છે સૌથી પહેલાં પ્રયાસ કર્યો હતો આ જે છે એકથી લઈને 56 એલિમેન્ટ લખી નાખ્યા અને અષ્ટકનો નિયમ આપી દીધો 56મું હતું થોરિયમ ફર્સ્ટ એવર હતું હાઇડ્રોજન અને એવું કીધું કે સંગીતના સાત સૂરો સાથે સરખામણી કરી હતી તો જોઈ લો અહીંયા આપણે સરખામણી કરી દઈએ એમને કીધું કે સાચું છે કે ખોટું સારે ગમ પદની જે છે તેને એમના પોતાના સૂત્ર સાથે સંકળી લીધું છે અહીંયા જે છે ફરી એકવાર આપણે નામ યાદ રાખવાના નથી એમ તો ઇઝી છે બધા યાદ રહી જાય પરંતુ આની અંદર ઘણા બધા નામ જે છે એ વેલિડ નથી એટલે જે છે એમને એમની રીતે નામ આપ્યા છે જેમ કે અહીંયા છે વાય ઓકે તો આ બધા નામ આગળ જતાં બદલાય છે એટલે આપણે આ બધા નામ યાદ નહીં રાખીએ ઓલમોસ્ટ જે ફાઇનલ ટેબલ જે બની ગયું છે એને આપણે જોઈશું એને યાદ રાખવાનો ટ્રાય કરીશું અને ઓલમોસ્ટ એના કંઈ બધા નામ યાદ રાખવાના છે જ નહીં એની અંદરથી માંડ જે 50 નામ જે છે એ આવડવા જોઈએ અને 50માંથી ઓલમોસ્ટ હું માનું છું 40 નામ બધાને આવડતા છે જેમ કે હાઇડ્રોજન છે કેલ્શિયમ છે
ફોસ્ફરસ છે તો આ રીતે ઇઝી ઇઝી જે નામ છે બધા બેઝિક આવડતા જ હશે તો આ એક ટેબલ આપવામાં આવે છે ન્યુલેન્ડ દ્વારા કેમ આપવામાં છે કારણ કે તે સંગીતના સ્વરોની સરખામણી કરે છે તો બે વૈજ્ઞાનિક થઈ ગયા આપણી જોડે ફર્સ્ટ એવર હતા ડોબરેનર અને સેકન્ડ હતા ન્યુલેન્ડ હવે થર્ડ એવર એન્ટ્રી પડે છે આપણા ફિલ્મમાં મેન્ડેલિફ દમિત્રી ઇવોનોવિચ મેન્ડેલિફ હવે આવા નામ આવે ને ક્યારે પણ તમારે દમિત્રી વર્લ્ડમાં દમિત્રી વર્ડ દેખાય કોઈ પણ બુક હોય ઇતિહાસ હોય તો એ વ્યક્તિ જે છે એ રશિયાથી બિલોંગ કરતો છે આ રશિયાની સરનેમ છે રશિયાનું નામ છે રશિયામાં રિજિયન છે સાયબિરિયા ત્યાં છે ટોવલ્સ્કો અને ત્યાં એમનો જન્મ થયો હતો શિક્ષણ ત્યાં લે છે પરંતુ આપણે ફરી એકવાર આવી જઈએ તેઓ શું કરે છે તેમનું શું મંતવ્ય હતું તો તેમનું જે છે આજે આપણે અત્યારે જોઈએ છીએ ટેબલ તો એક્ઝેક્ટલી ટેબલ અત્યારે જે જોઈએ છીએ એના રચના કરનાર જ વ્યક્તિ હતા મેન્ડેલિફ મેન્ડેલિફે કામ જ એવું કર્યું હતું એમણે કામ શું કર્યું હતું તો આ રીતે એકવાર ઊભા હતા મેન્ડેલિફ બનાવી દઈએ ઇટ વોઝ હિઝ રૂમ આ તેમની દિવાલ છે અને એમની દિવાલ ઉપર શું કરે છે આ રીતે નોટ્સ બનાવીને લગાવવા માંડે છે આ રીતે નોટ્સ બનાવે છે તો આ જે કાગળની જે સ્ટીકી નોટ્સ લગાવેલી છે બરાબર એને પહેલાં અલગ અલગ ક્રમમાં ગોઠવે છે પછી એ જોવે છે કે આ આ બેસતું નથી તો આને અહીંયા હટાવી દઈએ આ બેસતું નથી તો આને અહીંયા કરી દઈએ તો ફાઇનલી એક કન્ક્લુઝન ઉપર ઉતરે છે અને જે બને છે એ આપણું ટેબલ હોય છે તો એ ઉદાહરણ તરીકે મેં તમને સમજાવ્યું તે શું કહેવા માંગતા હતા એ આ પેરેગ્રામમાં સમજાવવામાં આવ્યું છે તો આની અંદર આપણે બેઝિકલી ડાયરેક્ટ વન લાઇનર ઉપર જઈએ મેં તમને કીધું એ રીતે કે તેઓ કાર્ડ બનાવતા હતા કાર્ડ ઉપર શું કરતા ટાંકણી લગાવી દેતા હતા અને દરેક ઉપર ગુણધર્મો લખ્યા હતા તેમણે શું કર્યું પહેલાં સમાન ગુણધર્મવાળા એક્સાઇડ કરી લીધા મેં આની પહેલાં શું કીધું ન્યુલેન્ડ જે છે એને કીધું કે આઠ આઠ એક સાથે સમાન ગુણધર્મ ધરાવતા હતા તો જો આ બહુ એકદમ ક્લોઝ છે પછી બધાને શું કર્યું ચડતા ક્રમમાં તો આપણે જોયું હતું ન્યુલેન્ડ પણ શું કર્યું ચડતા ક્રમમાં ગોઠવે છે અને છેલ્લે આવર્ત નિયમ બનાવે છે જે એવું કહે છે તત્વોના ગુણધર્મો તેના પરમાણુય દળના આવર્તનીય વિધે છે તો મેન્ડેલિફ જે છે કન્ક્લુઝન ઉપર આવે છે કન્ક્લુઝન શું છે હું આ લાઈનમાં તમને સમજાવું છું હજો અહીંયા એક ટેબલ બેઝિક બનાવવામાં આવ્યું છે અને ઓલમોસ્ટ તમે ધ્યાનથી જોશો એકદમ ધ્યાનથી હું તમને ખાલી એક આઉટલાઈન આપી દઉં છું જો આ ટેબલ કઈ કાર્યક્રમ દેખાય છે અહીંયા એક્સેલ છે એમને એક્સેલમાં આ રીતે બનાવી દીધું મેં તમને કીધું કાર્ડ હતું ને કાર્ડની ઉપર ટાંકણી લગાવી હતી તો જો આ ટેબલનો એક પાર્ટ બની ગયો છે હવે વાત ત્યાં છે હવે આમને ક્રેડિટ કેમ મળ્યું 100% ક્રેડિટ મેન્ડેલિફને કેમ મળ્યું કારણ કે જો આમને જે વસ્તુ ના મળીને એ જગ્યાને ખાલી રાખી સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો આવર્ત પુસ્તકમાં તેમને જે વસ્તુ ના મળી તેને ખાલી રાખી હજુ હું તમને એ જ કહું છું કે તમારી જોડે પણ કોઈ આ રીતે ડાઉટ હોય તો એને છે ને બાકી રાખો અને પાછળથી અહીંયા કમેન્ટ કરી દો હું ક્લિયર કરી આપીશ તો આમને પણ એવું કર્યું જે ડાઉટ હતો એને ખાલી રાખ્યું અને આ જે છે બધા પાછળથી વૈજ્ઞાનિકો આવતા ગયા અને અહીંયા બધું જે શોધ થતી ગઈ એ એલિમેન્ટ મૂકતા ગયા તો જેના કારણે આજની તારીખમાં ટેબલ જે બન્યું છે આપણું આવર્ત કોષ્ટક તેના પિતા છે મેન્ડેલિફ દમિત્રી મેન્ડેલિફ હી વોઝ ફ્રોમ રશિયા સર્બિયા હવે તમને આખી સ્ટોરી ખ્યાલ આવી ગઈ ત્રણ સાયન્ટિસ્ટ હતા એક બે અને ત્રણ કયા કયા હતા તમને યાદ હોવું જોઈએ ત્રણે શું કર્યું સૌથી પહેલા હતા ડોબરેનર પછી હતા ન્યુલેન્ડ અને લાસ્ટ વન હતા મેન્ડેલિફ ડોબરેનરે શું આપ્યું ત્રિપુટીનો નિયમ આપ્યો ન્યુલેન્ડે અષ્ટકનો નિયમ આપ્યો અને ફાઇનલી ટેબલ જે છે એ મેન્ડેલિફ દ્વારા પ્રતિપાદન કરી દેવામાં આવ્યું છે પછી એક કન્ક્લુઝન ઉપર મેન્ડેલિફ ઉતરે છે તેવું કહે છે કે જેટલા પણ ઉભા સ્તંભ છે તેને આપણે સમૂહ કહીશું અને જેટલી આડી હરોળ છે તેને આપણે આવર્ત કહીશું તો ઊભા હશે તેને આપણે કહી દઈશું સમૂહ અને આડું હશે તેને કહીશું આવર્ત તો ફાઇનલી એક ડેફિનેશન પણ મળી આવે છે પીરિયોડિક ટેબલની અને ફર્સ્ટ એવર વાર 872માં જર્મન સામયિક એટલે કે ત્યાંની જે જનરલ હોય છે તેમાં પ્રકાશિત થાય છે અને કોઈ પણ ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ હોય છે તેના માટે આર સમૂહ દર્શાવવામાં આવે છે હવે આર સમૂહ શું છે એના પર આપણે પીરિયોડિક ટેબલની અંદર ચર્ચા કરીશું અને કઈ રીતે લખવું સૂત્ર કઈ રીતે આપવું એના પર પણ આપણે ચર્ચા કરીશું છતાં એ તો 11 સાયન્સનો વિષય છે પણ આપણે એકવાર બેઝિક આઈડિયા લઈશું પછી આગળ એવું કહેવામાં આવે છે કે જો મેં તમને જે ઓલરેડી કહી દીધું છે કે જે એ સમય શોધાયા ન હતા તેને એમને શું કર્યું ખાલી રાખી દીધા એને ખાલી છોડવા પડ્યા હતા તો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો એ સમય જેટલા પણ એલિમેન્ટ હતો શોધાયા ન હતા તેની એમને આગાહી કરી કે હા આવું કંઈક હશે અને એમને ખાલી છોડી દીધા એ બધા બોક્સ હી વોઝ અ લેજન્ડ પછી એમને નામકરણની વાત કરીએ નામકરણ જે છે એના માટે ઇંગ્લિશ વર્ડ છે તમને આ યાદ રાખવું પડશે નોમેનક્લેચર નોમેનક્લેચર એટલે કોઈપણ વસ્તુનું નામકરણ કરવું તો જો સંસ્કૃત પ્રાઉડ મોમેન્ટ જો રશિયાના વ્યક્તિ જે છે સંસ્કૃતનો ઉપયોગ કરી રહ્યા છે એકા વર્ડનો ઉપયોગ કરે છે એકાને શું કરે છે પ્રિફિક્સ બનાવે છે પૂર્વક બનાવે છે તો આ અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે એક્ઝામ્પલ યાદ રાખવાની જરૂર નથી એકા બોરોન એકા એલ્યુમિનિયમ તો પ્રશ્ન પૂછાઈ જાય
કે એકા પૂર્વગ, પૂર્વગ એટલે પ્રિફિક્સ આગળ લગાડવાનો આવે, તો આ સંસ્કૃત વર્ડ છે, એનો અર્થ થાય છે એક વન. આનો ઉપયોગ કોને કર્યો હતો? ઓપ્શન છે ડોબ્રેનર, ન્યુલેન્ડ અને મેન્ડેલિફ. તો તમને હવે ખ્યાલ આવવો જોઈએ કે મેન્ડેલિફ જે છે તેનો ઉપયોગ કર્યો હતો. આ બધું થયા પછી જે છે એક કોન્ટ્રોવર્સી જન્મ લે છે કે હાઇડ્રોજનને નિશ્ચિત સ્થાન હજુ સુધી અપાઈ શકાયું નથી. તો આજની તારીખમાં પણ હાઇડ્રોજન જે છે કોન્ટ્રોવર્સી ક્રિએટ કરી રહ્યું છે, પરંતુ એની સ્થાન જે છે એ હજુ સુધી નંબર વન ઉપર જ કાયમ છે. તો આ જે છે હંમેશા માટે ક્વેશ્ચન માર્ક બની રહેશે, કારણ કે બીજા બધા ગ્રુપના ગુણધર્મો જે છે એના જેવા મળતા આવે છે. તો પણ હવે જે આ ફિક્સ થઈ ગયું છે, બની ગયું છે, વર્ષોથી ચાલતું આવે છે, એટલે એના પર કોઈ પ્રશ્નો હવે નવા ઉભા થતા નથી. પરંતુ સમય જાય છે એના પછી હાઇડ્રોજનના સંસ્થાનિક શોધાય છે, એટલે ફાઇનલ થઈ જાય છે હાઇડ્રોજનને આપણે નંબર વન ઉપર બરાબર રાખ્યું છે. 1H1, 1H2 અને 1H3, તો આ ત્રણેય સંસ્થાનિકો શું છે એના પર આપણે એટોમિક સાયન્સમાં ચર્ચા કરીશું જ્યારે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની ચર્ચા કરવાના છીએ. તો હાઇડ્રોજન એટલે નંબર વન ઉપર છે, પરંતુ એ સમયથી લઈને અત્યાર સુધી એના પર કોન્ટ્રોવર્સી હતી, એ નંબર વન ઉપર કેમ છે? મૂવિંગ ઓન, નેક્સ્ટ આપણી સામે ફોર્થ સાયન્ટિસ્ટ આવી ગયા છે ચેપ્ટરમાં. 1913માં હેનરી મોસ્લે આવે છે. તેઓ શું કરે છે? પરમાણુ ક્રમાંકને ઝેડ વડે દર્શાવે છે અને ગુણધર્મ આધારે શું કરે છે? ટેબલની અંદર થોડા ઘણા ચેન્જ કરે છે, બદલાવ કરે છે. તો 1913 બધાના વર્ષ યાદ રાખવાના છે. આની પહેલાં આપણે 1866 જોયું હતું. તો 1913માં આવે છે મોસ્લે. મોસ્લે શું કરે છે? તો તેઓ બદલાવ કરે છે તત્વના પરમાણુય દળની તુલનામાં, તેનો પરમાણુ ક્રમાંક જે છે એને નોંધે છે, અને એ પ્રમાણે ફાઇનલી આ કન્ક્લુઝન તમે અગેન રીડ કરી રહ્યા છો, કારણ કે મેન્ડેલિયુએ જે કન્ક્લુઝન આપ્યું હતું મોસ્લે પણ કહે છે કે હા એ વાત તદ્દન સાચી છે. તો આ રીતે ફાઇનલી આપણે આજની તારીખમાં જે ટેબલ જોઈએ છે એ અસ્તિત્વમાં આવે છે. પછી આપણી સામે કન્સેપ્ટ આવે છે કેન્દ્ર, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, રેડિયસ. તો આ રીતે આ દરેક કન્સેપ્ટ ઉપર આપણે વ્યાખ્યા સાથે ચર્ચા કરીશું. અત્યારે માત્ર બુકમાં જે એક વ્યાખ્યા આપી છે એની વાત કરીએ. તો પરમાણુએ કદ કોને કહેવાય છે? તો અહીંથી વ્યાખ્યા ચાલુ થાય છે. એક સ્વતંત્ર પરમાણુ એનું કેન્દ્ર હોય છે અને તેની સૌથી બહારની એક કક્ષા હોય છે. તો આપણે બનાવી દઈએ સમજવા માટે. જશે તો આપણો પરમાણુનું આ છે કેન્દ્ર. કેન્દ્રને આપણે કહીશું સી ફોર સેન્ટર. અને આ છે કક્ષા. કક્ષા એટલે ઓર્બિટ. તો આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, આ બંને વચ્ચેનું જે અંતર છે તેને કહીશું પરમાણુય કદ. બેઝિક તમને ખ્યાલ આવી ગયો આપણે કોને કીધું પરમાણુ કદ? તો સી થી લઈને ઓ સુધીનું અંતર, સી ફોર સેન્ટર એટલે કે કેન્દ્ર, ઓ ફોર ઓર્બિટ એટલે કે કક્ષા. અને કીધું કે હાઇડ્રોજન જે નંબર વન ઉપર હતું તેની પરમાણુએ ત્રીજા 37 પિકોમીટર છે. અહીંયા જે બેઝિક ફંડા આવે છે ફિઝિક્સના એને આપણે ડિસ્કસ કરીશું, બટ અહીંયા યાદ રાખો પીએમ એટલે કે પિકોમીટર, અને એક પીએમ જે છે એક પીએમ એટલે કે 10^-12 મીટર. એવું પ્રશ્નમાં એવું આવે કે એક નેનોમીટર, એક એનએમ એટલે કેટલા? તો 10^9. પછી એક માઇક્રોમીટર 10^-3. તો આ રીતે બેઝિક જે આવે છે ટર્મિનોલોજી એકમોની એના પર આપણે વિગતવાર ચર્ચા કરીશું, કઈ રીતે આ બધા સૂત્રો બને છે અને કઈ રીતે આને વાપરવાના છે દાખલાની અંદર. તો તમને ખ્યાલ આવી ગયો પરમાણુ કદ કોને જોવાય? તો જે પરમાણુ છે એનું કેન્દ્ર હોય છે ત્યાંથી લઈને તેની કક્ષા હોય છે, આ બંને વચ્ચેનું જે અંતર છે તેને જ પરમાણુ કદ અથવા તેની ત્રિજ્યા કહેવામાં આવે છે. તો ફાઇનલી આપણે આ બધા સાયન્ટિસ્ટ જોયા, અલગ અલગ એમની કરેલી શોધખોળ, એમના કન્ક્લુઝન જોયા. એના પછી ફરી એકવાર આપણે આવી ગયા છીએ ટેબલ ઉપર. ટેબલનું નામ મેં શું કીધું હતું? આવર્ત કોષ્ટક. તો આ આવર્ત કોષ્ટક જે છે એના અલગ અલગ પાર્ટ છે. સૌથી પહેલાં છે નોન મેટલ, ઇંગ્લિશ નામ યાદ હોય તો બહુ વેલ એન્ડ ગુડ છે, અધાતુ. સેમી મેટલ, અર્ધધાતુ. પછી નોન મેટલ ફરી એકવાર, અધાતુ. પછી છે અહીંયા મેટલ્સ, તો આવશે ધાતુ. અહીંયા છે મેટલ્સ, અહીંયા આવશે ધાતુ. લેક્ચરના સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું 118 તત્વો કુલ છે, એમાંથી કુદરતી રીતે 94 મળી આવ્યા છે. તો આ એક બેઝિક ડેટા હતો. તો અહીંયા જે કલર સાથે જે નામ આપેલા છે એ વસ્તુ ત્યાં આવેલી છે, એ જે મેં ફર્સ્ટ ટેબલ બતાવ્યું હતું તેમાં એ રીતે. તો પ્રશ્ન પૂછાય છે કઈ બાજુ મેટલ વધારે છે, ઉપરથી નીચે જતા મેટલ ઘટે છે વધે છે, એ ઓનલાઇનરમાં ચર્ચા કરીશું. પછી જે છે એને ત્રણ અલગ અલગ પાર્ટમાં, ચાર અલગ અલગ પાર્ટમાં જે છે એને ડિવાઈડ કરી દેવામાં આવે છે, ચાર બ્લોકમાં. આ બ્લોક જે છે એ મેઇનલી યુઝ થાય છે સમ માટે, દાખલા ગણવા માટે. પરંતુ આપણે જે છે ઇલેક્ટ્રોનિક કક્ષાના ગણતરીના દાખલા જે છે એક્ઝામમાં આવવાના નથી, ડાયરેક્ટલી વન લાઇનર છે, એટલે ડિસ્કસ કરીશું એસ, પી, ડી અને એફ બ્લોક વિશે. ડાયરેક્ટલી કોઈ વન લાઇનર બનતા હશે તો જો આ લેક્ચરના સ્ટાર્ટિંગમાં મેં તમને બતાવ્યું હતું, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા ક્યાંક હતા આપણે, ધાતુ હતું, પછી અહીંયા અર્ધધાતુ હતા બધા, પછી અહીંયા અધાતુ હતા, અહીંયા ધાતુ હતા, પછી અહીંયા ધાતુ હતા.
આ રીતે તમને અત્યારે ફંડા ક્લિયર હોવો જોઈએ અને તમને ખ્યાલ હોવો જોઈએ આ વસ્તુ કઈ રીતે બની છે. પછી આપણે ડિસ્કસ કરીશું કે ક્યારે ઉપરથી નીચે જતા શું થાય છે, ડાબીથી જમણી જતા શું થાય છે, ક્રોસવર્ડ જતા શું થાય છે. આ બધા જે છે આપણે એઝ અ વન લાઇનર ડિસ્કસ કરીશું. એનું કારણ શું છે, આપણે કેમ આને આજના લેક્ચરમાં ડિસ્કસ નથી કરતા, કારણ કે તે આપણી જે ટેક્સ્ટ બુક છે આપણી એનસીઆરટી તેની અંદર આપ્યું નથી. વી આર કવરિંગ જસ્ટ એનસીઆરટી ફોર નાઉ. એકવાર આપણે એની સાથે સાથે પેરેલલ એ પણ ચાલે છે તો એનસીઆરટીને અને એને બંનેને અલગ રાખ્યું. તો આની મેં વાત કરી હતી કે ક્યાંથી ક્યાં જતા શું વધારો અને શું ઘટાડો થાય છે, એના પર આપણે એક ડેડિકેટેડ ઓનલાઈન લેક્ચર લઈને આવીશું. આઈ હોપ દરેક મિત્રોને જે છે ખ્યાલ આવી ગયો હશે કે આ મેં તમને આ ફર્સ્ટ એવર સ્લાઇડ બતાવી હતી. ડોબ્રેનર જે છે કોણ હતા, શું કર્યું, મેન્ડેલિપ જે છે કોણ હતા, શું કર્યું, અને આપણું આવર્ત પુસ્તક શું છે. ઓલમોસ્ટ પિક્ચર જે છે આપણા માઇન્ડમાં જે છે એ ક્લિયર થઈ ગયું છે એવી હું આશા રાખું છું. તો ધીસ ઇઝ ધ પાર્ટ 7 ઓફ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો. અને કોઈ પણ મિત્રોને કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ ઇશ્યુ હોય તો તમે ડાયરેક્ટલી કમેન્ટ ડાઉન કરજો, હું ટ્રાય કરીશ જલ્દીમાં જલ્દી રિવર્ટ કરું. અને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.